થરાદ તાલુકાના દોલતપુરા ગામમાં વરસાદ દરમિયાન તેમજ ગામમાં લોકો દ્વારા વપરાયેલ થયેલું પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી તેમજ ગામમાં પાણીનો ભરાવ થતો હોવાથી ગામ લોકોને ચાલવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દોલતપુરા ગામમાં પાણીની સમસ્યાના કારણે ગામના સરપંચ રમેશગીરી અતિતે નિવેદન આપ્યું હતું કે રોડ ઊંચાણવાળા ભાગ હોવાના કારણે પાણીની સમસ્યા સર્જાય છે। આ બાબતે આવતા સમયમાં પાણીનો કાયમી નિકાલ થાય તે માટે ગામમાં નાળા નાખવામાં આવશે અને પાણીનો કાયમી નિકાલ થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા નવી મીટિંગ યોજીને ઠરાવ કરવામાં આવશે। પરંતુ ગામના જ પંચાયતના સભ્ય મગનભાઈ માજીરાણાએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે દોલતપુરા ગામના પ્રવેશ દ્વારે પાણીનો ભરાવ થતાં ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે તેમજ ગ્રામ પંચાયત પાસે 26 લાખ જેટલું ભંડોળ છે। આ ભંડોળમાંથી પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તો ગ્રામજનોને રાહત થાય તેમ છે।